गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज धोरण 7 विषय गणित में अपने स्वाध्याय नंबर 2.2 की गणतरी करीशू। विद्यार्थी मित्रों, स्वाध्याय नंबर 2.2 प्रश्न नंबर 1 जो है तो अँ आप आकृति जोई अने जोड़का से जोड़वाना है। तो सौ प्रथम विद्यार्थी मित्रों, अँ पहलूँ जो है तो आप बे वार 1/5 1/5 કેટલી બે વાર છે, બે ગુણાયેલા છે, તો વિદ્યાર્થી મિત્રો આને હું બે વાર લખી શકું, પ્લસમાં એક એકના છેદમાં 5 પ્લસ એકના છેદમાં 5, એટલે કે આપણે એવું જોવાનું છે કે કુલ 5 ખાના હોય અને એક ખાનું પૂરેલું હોય એવું કયું છે। તો કુલ 5 ખાના એક પૂરેલું એવા બે, તો એવા બે આપણી પાસે છે એટલે આપણે આને ડી જોડકું જોડી શકીએ। આમનામ પણ વિદ્યાર્થી મિત્રો જુઓ તો આગળ કેટલા છે, 2, तो बे हुआ एवं के तो एक अने बे एमांथी 5 खाना हुआ एवं के तो के आ तो एवी रीते पण आपणे आने छे जोड़ी शकीए। त्यारबाद विद्यार्थी मित्रों बीजो जोईए तो एमां पण 2 खाना एवं के तो के एक अने बे एमांथी 2 खाना छे तो आ तेथी छे। आने आमनम पण लखीए तो 2 + 2 केम के 2 वार आवेला छे, 1/2 2 વાર આવેલા છે, તો 1/2 એટલે કે 2 ખાનામાંથી 1 ભાગ પૂરેલો હોય એવા 2 ખાના, તો આ છે, તો આપણે આને આમ જોડી શકીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજું જુઓ તો 3 વાર છે, 2ના છેદમાં 3 + 2ના છેદમાં 3 + 2ના છેદમાં 3। હવે 3 ખાના કેટલા, તો કે આ 2માં એમાંથી 3 ખાના હોય ને 2 પૂરેલા એવા કેટલા, તો આમાં છે વિદ્યાર્થી મિત્રો 3 ખાના ને 2 પૂરેલા, એટલે આમનામ પણ આપણે જોડી શકીએ છીએ કે આમાં શું જોડશું વિદ્યાર્થી મિત્રો, તો એ। ત્યારબાદ છેલ્લું તો એમાં પણ 1/4 કેટલી વાર છે વિદ્યાર્થી મિત્રો, 3 વાર, તો 4 ખાના હોય એમાં 1 પૂરેલો, 4 ખાના હોય એમાં 1 પૂરેલો, એવા નેવા 3, તો એવા નેવા 3, તો આપણે સી છે એ જોડી શકશું। એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ ખાના છે આપણે જોડવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2ની વાત કરીએ तो सौ प्रथम आम पण तमने आकृति और अपूर्णांक आपेला है, आपणे एने जवाब से जोड़वाना है। तो विद्यार्थी मित्रों जो आमनम आपणे जोईए तो सौ प्रथम 5 खाना एमांथी 3 पूरेला होय, सीधा डायरेक्ट जवाब में जुओ तो 5 खाना कोने छे, आने आमां 3 पूरेला अने सी आवशे। त्यारबाद आमां जो 3 खानामांथी 2 पूरेला तो 3 માંથી 2 पूरेला एटले आने आ आवशे। त्यारबाद 2 आखा एटले के 2 आखा अने જે ત્રીજું ખાનું છે એમાં 4માંથી 1 પૂરેલ, તો 4માંથી 1, એવી રીતે પણ આપણે આને કહી શકીએ। અને આપણે આને જુદા કરીને દાખલા તરીકે 3 વાર છે તો 3 વાર 1ના છેદમાં 5 + 1ના છેદમાં 5, એવી રીતે 1ના છેદમાં 5, તો 3 વાર છે 5 ખાના એમાં 1 વાર પૂરેલું, તો 3 વાર 5 ખાના એમાં 1 પૂરેલું, તો એવી રીતે પણ તમે જવાબ છે એ જોડી શકશો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજું તો અહીં શું છે, 2 વાર 1ના છેદમાં 3 + 1ના છેદમાં 3, તો 2 ખાના એટલે 2 3 3 વાળામાં 1 1 પૂરેલું, એટલે આપણે આને આ જોડી શકશું। એવી રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજું કે 3ના છેદમાં 4 + 3ના છેદમાં 4 + 3ના છેદમાં 4, એટલે કે ટોટલ 3 આકૃતિ, દરેકમાં 4 ખાના, તો 4 ખાના એમાં 3 3 પૂરેલા, એટલે કે 3 3 પૂરેલા, તો આપણે આ જોડી શકશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 કે ગુણાકાર કરો સંક્ષિપ્ત રૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો। સૌ પ્રથમ એનો ગુણાકાર કરવાનો છે, પછી સંક્ષિપ્ત રૂપ એટલે આપણે નાનામાં નાનું રૂપ આપવાનું છે, અને ત્યારબાદ એને જો અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને આપણે મિશ્ર સ્વરૂપમાં ફેરવવાનું છે। તો સૌ પ્રથમ પહેલો દાખલો, સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં ગુણાકાર કરશું, તો જે પૂર્ણ સંખ્યા હોય એનો અંશ સાથે ગુણાકાર અને છેદ આમનો, એટલે કે 7 13 21ના છેદમાં 5, તો વિદ્યાર્થી મિત્રો આ કેવો આવ્યો, અશુદ્ધ અપૂર્ણાંક, એટલે આને આપણે સંક્ષિપ્ત રૂપમાં ફરેમ નથી, તો હવે આપણે સીધું એને શું કરીએ તો મિશ્ર સ્વ અપૂર્ણાંકમાં, તો 5 + 20 અને 21 એટલે 1। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો, તો 4 × 1ના છેદમાં 3, એટલે કે 4ના છેદમાં 3, તો આનું પણ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ
પદ છે તો હવે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો ત્રણ એકા ત્રણ, ત્રણ એકા ત્રણ અને એક એટલે ચાર. ત્યારબાદ પછીનો દાખલો તો બે ગુણ્યા છ ના છેદમાં સાત. વિદ્યાર્થી મિત્રો છ દુ એટલે કે બારના છેદમાં સાત. તો આનું તમે મિશ્ર સંખ્યામાં ફેરવશો વિદ્યાર્થી મિત્રો તો સાત એકા સાત, સાતમાં કેટલા નાખું તો બાર થાય તો પાંચ, તો એ ઉપર. એ રીતે દાખલા નંબર ચાર, પાંચ ગુણ્યા બેના છેદમાં નવ એટલે કે દસના છેદમાં નવ. તો નવ એકા નવ, નવ ને એક દસ, એટલે કે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે એને અતિસંક્ષેપ રૂપ છે આપવાના. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેમાં તેમાં આગળ પાંચમો દાખલો જોઈએ તો બે ગુણ્યા ચારના છેદમાં ત્રણ. તો વિદ્યાર્થી મિત્રો ચાર દુ કેટલા થશે તો આઠના છેદમાં ત્રણ. હવે આનું અતિસંક્ષેપ રૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો, મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો ત્રણ દુ છ અને બે એટલે આઠ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો જુઓ તો પાંચ ગુણ્યા છના છેદમાં બે એટલે કે છ પંચા ત્રીસના છેદમાં બે. વિદ્યાર્થી મિત્રો આ જે તમને અહીંયા રકમ મળે છે એને આપણે સંક્ષિપ્ત રૂપ આપી શકીએ છીએ, એટલે કે બે પંદર દુ અને ત્રીસ એટલે કે પંદર. તો આ એનું નાનામાં નાનું રૂપ થઈ ગયું છે. હવે આને આપણે વિદ્યાર્થી મિત્રો મિશ્ર સંખ્યામાં ફેરવી શકશું નહીં. ત્યાર પછીનો દાખલો જુઓ તો અગિયાર ગુણ્યા ચારના છેદમાં સાત. તો અગિયાર ચોક એટલે કે ચુમ્માલીસના છેદમાં સાત. વિદ્યાર્થી મિત્રો હવે આને આપણે સંક્ષિપ્ત રૂપ નહીં આપી શકીએ તો સીધું આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો સાત છ બેતાલીસ અને બે એટલે કે ચુમ્માલીસ. એવી જ રીતે દાખલા નંબર આઠ તો વીસ ગુણ્યા ચારના છેદમાં પાંચ એટલે કે વીસ ચોક એટલે કે એંશીના છેદમાં પાંચ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ બંનેને છે આપણે અતિસંક્ષિપ્ત રૂપતા આપી શકીએ છીએ અહીં કે સોળ પંચા એંશી એટલે કે જવાબ હું આવે સોળ. તો આને પણ આપણે વિદ્યાર્થી મિત્રો મિશ્ર સંખ્યામાં ફેરવી શકશું નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર નવ તો તેર ગુણ્યા એકના છેદમાં ત્રણ. હવે તેર એકા તેરના છેદમાં ત્રણ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનું મિશ્ર સંખ્યામાં ફેરવી નહીં શકીએ. સૌ પ્રથમ આપણે આને મિશ્ર સંખ્યામાં જ ફરશે, આનું અતિસંક્ષિપ્ત રૂપ નહીં અપાય. એટલે કે ત્રણ ચોક બાર અને એક એટલે તેર. તે જ રીતે દસમો દાખલો ગણીએ તો પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ. પંદર તેરી પિસ્તાલીસના છેદમાં પાંચ. તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે અતિસંક્ષિપ્ત રૂપ આપીએ એટલે શું થાય તો કે નવ પંચા પિસ્તાલીસ એટલે જવાબ આવશે નવ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર છે કે સાયા અંકિત કરો. એમાં પહેલું છે કે ચિત્રના એ, ચિત્ર એના વન બાય ટુ ભાગમાં એટલે કે એકના છેદમાં બે ભાગમાં વર્તુળમાં આપણે શું કરવાનું છે સાયા અંકિત. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આમ લખીશ કે ચિત્રમાં, ચિત્રમાંના વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા આમાં ગોળ છે તો બાર છે. ચાર તેરી અને બાર એટલે હું લખીશ અહીં બાર વર્તુળોનો વન બાય ટુ ભાગ. એટલે વિદ્યાર્થી મિત્રો બારના બાર ગુણ્યા વન બાય ટુ ભાગ આપણે કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો બે છક બાર એટલે જવાબ શું આવશે અહીં છ. એટલે કે આપણે છ વર્તુળો કેવા કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો સાયાંકિત કરીશું. તો આમાં જે આ વર્તુળ તમને અહીં આપેલા છે એમાંના છ વર્તુળ કોઈ ભી તમે છ છે એ લઈ શકો બરોબર. છ વર્તુળને આપણે શું કરશું છાયાંકિત એટલે એમાં તો રંગ જઈ પૂરશું. વિદ્યાર્થી મિત્રો જો આવા એમસીક્યુમાં અથવા જોડકામાં હોય જેમાં તમારે ગણતરીની જરૂર પડતી નથી
तो तमे सीधू पण विचारी शको कि वन बाय टू भाग एटले के कुल एना बे भाग करवाना छे। तो मानी लो कि आज एक आकृति छे एने पहेला सौ प्रथम हूँ बे भाग में विभाजित करूँ, अहींथी कापो एटले एक सरखा बे भाग थया, एमांथी एक भाग में रंग पूरवानो छे ऊपर एक एटले एक एटले आपणे एक भाग में रंग पूर्यो। आवी रीते पण तमे आ दाखलाने छे पूर्ण करी शको। त्यारबाद विद्यार्थी मित्रों एमां एमां दाखला नंबर बे के चित्र बीना बेना छेदमां त्रण भागमां त्रिकोणों में चित्र बी अँ आपेलू है। विद्यार्थी मित्रों पहला आपणे जोई कुल त्रिकोणों केटला छे, अँ नौ, तो आपणे शुं लखशुं के चित्रमां नौ त्रिकोणों छायांकित करीशुं, अथवा तो आपणे सौ प्रथम लखीए के त्रिकोणों नो केटलामो भाग छे। विद्यार्थी मित्रों तो बेना छेदमां त्रण भाग आखो दाखलो ज गणीए तो नौ गुणिया बेना छेदमां त्रण एटले त्रण तेरी नौ एटले शुं वध्युं त्रण गुणिया बे एटले के त्रण दूने छ। तो आम लखी शकीए के आपणे छ त्रिकोणोमां आम छ त्रिकोणों साया प्रकाशित अथवा तो छायांकित करीशु। तो विद्यार्थी मित्रों अहीं जे दाख त्रिकोणों से कितला कुल तो के नौ एमांथी आपणे छ छे एने छायांकित करवाना छे एटले के आपणे छ मां छे रंग पूर्यो। विद्यार्थी मित्रों आ थई गणतरीनी रीते, हवे आपणे आपणी शॉर्ट रीते जोईए तो सौ प्रथम એઠે જેટલા ભાગ હોય એટલે આપણે ભાગ પાડશું, એઠે કેટલા ભાગ છે ત્રણ, તો આને કુલ ત્રણ ભાગમાં વિભાજિત કરી દો। વિદ્યાર્થી મિત્રો આમાં આમની આડી હરોળ અને ઊભી કોલમ પણ ત્રણ ત્રણ છે એટલે તમે આમ પણ ભાગ કરી શકો। કુલ ત્રણ ભાગ થઈ ગયા, એમાંથી ઉપર કેટલા છે તો કે બે ભાગમાં રંગ પૂરવાનો એટલે એક, અને બે ભાગમાં આપણે રંગ પૂર્યો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એમાં એમાં દાખલા નંબર ત્રણ કે ચિત્ર સીના ત્રણના છેદમાં પાંચ ભાગમાં સોરસમાં છે આપણે છાયાંકિત કરવાનું છે। તો સૌ પ્રથમ અહીંયા આપણે ગણશું તો કુલ ચોરસ કેટલા છે પાંચ, અને આમ ત્રણ એટલે પાંચ તેરીને પંદર છે, તો સૌ પ્રથમ શું લખશું કે ચિત્રના ચિત્રમાંના પંદર ચોરસ નો ત્રણના છેદમાં પાંચ ભાગ એટલે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પંદર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ। હવે અહીં વિદ્યાર્થી મિત્રો શું થશે, પંદર તેરી પિસ્તાલીસના છેદમાં નવ, પિસ્તાલીસના છેદમાં પાંચ એટલે વિદ્યાર્થી મિત્રો નવ પાંચ નવ પંચા પિસ્તાલીસ એટલે જવાબ આવશે નવ। તો શું લખશું આપણે નવ ચોરસ છાયાંકિત એ કરીશું। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નવ ચોરસ છે એમાં રંગ પૂરવાનો છે, તો હું આજ તમને નવ ચોરસમાં છે એ રંગ પૂરું છું, છ અને ત્રણ નવ। હવે વિદ્યાર્થી મિત્રો જેમ આપણે કરતા થાય એવી રીતે જો આપણે ડાયરેક્ટ જવાબ લાવવો હોય ગણતરી વગર, તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો કેટલા પાંચ છે છેદમાં આપણે પાંચ ભાગ પાડવાના છે, હવે આવી રીતે ભાગ પાડું તો બે જ થશે, આવી રીતે પાડું તો પાંચ થઈ જશે, એટલે એને આવી રીતે હું પાંચ ભાગમાં પહેલાં વિભાજિત કરું છું। આ વિદ્યાર્થી મિત્રો તમે મૌખિક પણ કરી શકો, આમાં નિશાની ન પણ કર્યા વગર ગણી પણ શકાય, બરાબર, આ તો તમને સમજાય તે માટે કરું છું। તેમાંથી ઉપરના ગયેલા ત્રણ ભાગ એટલે ત્રણમાં આપણે છાયા પ્રકાશિત કરવાનો છે, તો આ એક આ બે અને આ ત્રણ, ત્રણમાં આપણે રંગ પૂર્યો, તો એવી રીતે તમે શોર્ટમાં પણ પતાવી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે કે શોધ, એમાં એ છે એમાં એક ચોવીસ અને બીજું સેતાલીસ આ દરેકના આપણે વન બાય ટુ છે એ મેળવવાના છે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો એમાંનો પહેલો દાખલો હું ગણું તો શું થશે, ચોવીસ ના વન બાય ટુ આપણે મેળવવાના છે એટલે કે ચોવીસના ચોવીસ ગુણ્યા વન બાય ટુ। વિદ્યાર્થી મિત્રો હવે આપણે આને હું બે વડે ભાંગું ચોવીસને અથવા તો શેદ ઉડાડું બે તો શું આવે બાર આવશે ગુણ્યા એક, તો બાર એકા
बार एटले आ मैं 24 वन बाय टू मेळ्युं। एवज रीते एम ने दाखला नंबर बे 47 वन बाय टू मेळ्युं तो विद्यार्थी मित्रों लखाशे 47 ना वन बाय टू एट्ले के 47 गुणिया वन बाय टू। विद्यार्थी मित्रों अहीं पण छेद में बे छे 47 ने अपने शूँ करशूँ बे वडे भांगशूँ एटले केटला मळे 23 गुणिया एक एट्ले जवाब आवशे 23। एवी रीते दाखला नंबर बी छे एमां पण एक 18 अने बीजू 27 दरेकना 2/3 एटले के बेना छेद में 3 भाग मेळवाना छे। तो एमां पहेलुं गणीए के 18 गुणना 2/3 एटले के 18 × 2/3। विद्यार्थी मित्रों अहीं जुओ तो 18 3 भाग पाड़ो एटले केटला थशे 6 × 2 એટલે કે 6 × 2 = 12। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એમાં ને એમાં બીજો દાખલો છે કે 27 ના 2/3 એટલે કે 27 × 2/3 એટલે કે 2 ના છેદમાં 3। તો વિદ્યાર્થી મિત્રો 9 × 13 = 27 એટલે કે 9 × 2 તો 9 × 2 = 18 એટલે કે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે બબે જે દાખલા આપેલા છે એમ બંનેના છે વારા ફરતી મેળવવાના રહેશે। ત્યારબાદ દાખલા નંબર 5 સી જોઈએ તો એમાંનું પહેલું છે કે 16 અને બીજું 37 દરેકના આપણે 3/4 એટલે કે 3 ના છેદમાં 4 ભાગ છે મેળવવાનો છે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં લખીશ કે 16 ના 3/4 તેથી શું લખાશે કે 16 × 3/4। વિદ્યાર્થી મિત્રો 100 × 100 = 16 એટલે કે 4 × 3 તો 4 × 3 = 12। એવી રીતે એમાં ને એમાં બીજો છે કે 37 ના તો વિદ્યાર્થી મિત્રો પહેલાં સૌ પ્રથમ શું લખશું કે 37 ના 3/4 એટલે કે 37 × 3 ના છેદમાં 4। હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે તો કે 9 × 37 એટલે કે 9 × 3 હવે 9 × 13 = 27। ત્યારબાદ દાખલા નંબર ડી કે 20 અને 35 એમ દરેકના 4/5 છે મેળવો તો સૌ પ્રથમ 20 ના 4/5 એટલે કે 4 ના છેદમાં 5 ભાગ તો 20 × 4 ના છેદમાં 5 તો વિદ્યાર્થી મિત્રો 5 × 6 = 20 એટલે કે 4 × 4 100 × 100 = 16। તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો ગણીએ તેમાં તેમાં બીજો દાખલો છે કે 35 ના 4/5 ભાગ તેવી જ રીતે તો કે 35 × 4 ના છેદમાં 5। હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ 5 ને ઘડિયામાં ક્યારે તો કે 7 × 5 = 35 એટલે કે 7 × 4 તો 7 × 6 = 28 એટલે કે 35 ના જો આપણે 4/5 ભાગ કરીએ તો કેટલા આવે 28। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 કે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું કહીદો એટલે કે આપણે એવો ખ્યાલ આવે કે બધા જ ગુણાકારનો જવાબ હંમેશા આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં આવતો હશે। હવે આપણે ગણીએ વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ અહીં મિશ્ર પૂર્ણ સંખ્યા સાથે મિશ્ર સંખ્યાનો ગુણાકાર છે બધા જ દાખલાઓમાં તો સૌ પ્રથમ આપણે જે પૂર્ણ સંખ્યા છે એને આમનામ લખીએ અને જે મિશ્ર સંખ્યા છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 5 × 5 = 25 ને 1 = 26 ના છેદમાં 5 થશે। વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકમાં ફેરવતા હોય બધાને તમને આવડતું હશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે શું કરશું તો કે 3 અને 26 નો ગુણાકાર છેદમાં 5 કોમન તો આ બંનેનો ગુણાકાર શું થશે 78 ના છેદમાં 5 એટલે વિદ્યાર્થી મિત્રો અતિ સંક્ષેપ રૂપ શું થશે 15 × 5 = 75 અને 3। ત્યારબાદ દાખલા નંબર બી જોઈએ
तो सौ प्रथम अपने जो मिश्र संख्या है अपूर्णांक में फेरी तो विद्यार्थी मित्रों छ छोक चौबीस चौबीस ने त्रण सत्यावीस ना छेद में चार त्यारबाद बने गुणाकार पांच गुणिया सत्यावीस ना छेद में चार तो विद्यार्थी मित्रों आ बने गुणाकार थे एक सौ पैंतीस ना छेद में चार तो यू हमें अति मिश्र संख्या में फेरवीए तो तैंतीस चौक एक सौ तैंतीस तैंतीस चौक विद्यार्थी मित्रों थे एक सौ बत्रीस अने त्रण एट एक सौ पैंतीस त्यारबाद विद्यार्थी मित्रों दाखला नंबर सी सत्यावीस गुणिया चार दू आठ ने एक नौना छेद में चार एट के सत्यावीस विद्यार्थी मित्रों अँ रकम में सात है एट के सात गुणिया नौ ना छेद में चार एट के नौ सत्ता त्रेसठ ना छेद में चार अति संक्षिप्त रूप आपसो विद्यार्थी मित्रों तो चार तो पंदर सौ साठ अने त्रण एट के त्रेसठ त्यारबाद विद्यार्थी मित्रों दाखला नंबर डी तो सौ प्रथम चार ना चार आनु आपणे मिश्र संख्या अपूर्णांक में फेरवे तो छ तेरी अठार ने एक ओगणीस ना छेद में त्रण त्यारबाद चार गुणिया ओगणीस ना छेद में त्रण एटले सोतेर ना छेद में त्रण विद्यार्थी मित्रों दाखला हाव ईजी से थोड़ा झड़पथी गणावुं छूं तो विद्यार्थी मित्रों त्रण पच्चीस तेरी पंचोतेर ने एक एटले सोतेर एवी रीते दाखला नंबर ईनी वात करिए तो सौ प्रथम विद्यार्थी मित्रों अहीं मिश्र संख्या है तो चार तेरी बार अने एक तेर ना छेद में चार गुणिया छ एटले के तेर गुणिया छ ना छेद में चार तो विद्यार्थी मित्रों तेर छ ओगणचालीस ना छेद में अने आपणे बे वडे छे बने ने भांगी नाख्या छे बराबर विद्यार्थी मित्रों अहीं त्रण अने बे एटले के तेर तेरी ओगणचालीस अने छेद में बे हवे विद्यार्थी मित्रों आनुं अति संक्षिप्त रूप आपशु तो ओगणत्रीस दू आड़त्रीस ने एक ओगणचालीस एवी रीते एक दाखलानी गणतरी करिए तो पांच तेरी पंदर पंदर ने बे एटले के सत्तर ना छेद में पांच गुणिया आठ तो सत्तर गुणिया आठ ना छेद में पांच तेवी रीते विद्यार्थी मित्रों हवे सत्तर अठा एक सौ सत्रीस गुणिया पांच विद्यार्थी मित्रों अपने अति संक्षेप रूप आपसू तो शू थे सत्यावीस पंचा एक सौ पैंतीस अने एक सत्रीस त्यारबाद विद्यार्थी मित्रों दाखला नंबर आठ सात है ये मेलवो एम पेलो एनी अंदर विद्यार्थी मित्रों बे दाखला आपेला है कीधु से कि बे पूर्णाक त्रणना छेद में चार अने चार पूर्णाक बेना छेद में नौ बने वन बाय टू मेड़ो तो सौ प्रथम आप पहलो दाखिल गणीए कि बे पूर्णाक त्रणना छेद में चार ना वन बाय टू तो सौ प्रथम विद्यार्थी मित्रों अनु मिश्र संख्या है एम अपूर्णाक में फेरवीए तो चार दू आठ आठ ने त्रण एट के अगियार छेद में चार ना आप वन बाय टू मेड़वानू है एटले शू थे बने गुणाकार अगियार ना छेद में चार गुणिया एक ना छेद में बे तो विद्यार्थी मित्रों गुणाकार अपने अपूर्णाकों गुणाकार शीखी गया कि अंश नो अंश साथ छेद नो छेद साथ गुणाकार तो अगियार गुणिया एक ना छेद में चार गुणिया बे एटले विद्यार्थी मित्रों जवाब आवशे अगियार ना छेद में आठ तो हवे आनु अशुद्ध अपूर्णाक है तो आप मिश्र संख्या में है फेरवशू तो विद्यार्थी मित्रों आठ एक आठ आठ ने त्रण अगियार तो आ थयो जवाब एवी रीते विद्यार्थी मित्रों दाखला नंबर एमने एम बीजो गणिए तो पहला से चार पूर्णाक बेना छेद में नौ ना वन बाय टू एटले आने पण आपणे मिश्र संख्या छे एनो अपूर्णाक में फेरवीए तो विद्यार्थी मित्रों केटला थशे आड़त्रीस ना छेद में नौ चौक छत्रीस ने बे आड़त्रीस ना छेद में नौ ना वन बाय टू
तो विद्यार्थी मित्रों बने पहला गुणाकार से करिए, हवे अंश नो अंश साथेनो अने छेद नो छेद साथेनो गुणाकार। तो विद्यार्थी मित्रों 38 एक 38 अने 9 दू 18। तो विद्यार्थी मित्रों अहीं जो छेद उडेम छे बराबर, तो आने हूँ छेद उड़ाड़ी बने ना छेद उड़ाड़ी ने एवं लखी सकूँ कि 19 ना छेद में 9। त्यारबाद विद्यार्थी मित्रों हवे जोईए आगळ, तो आनो आपणे अति संक्षेप रूप आप्युं, हवे आने मिश्र संख्या में फेरवीए तो 9 2 18 अने 1 19। विद्यार्थी मित्रों दाखला नंबर 7 में बी जोईए तो एमां पण बे छे के 3.5 ना छेद में 6 अने बीजो छे 9.2 ना छेद में 3। आ बंने जे संख्या छे एनो आपणे 5 ना छेद में 8 भाग छे मेळवानो छे। सौ प्रथम पहेलो दाखलो 3.5 ना छेद में 6 ना 5 ना छेद में 8। तो विद्यार्थी मित्रों सौ प्रथम शूँ करशूँ, तो कि जे आपणे मिश्र संख्या छे एने अपूर्णांकमां फेरवशूँ। तो अहीं विद्यार्थी मित्रों आपणे मिश्र संख्या ने अपूर्णांकमां फेरवीए तो 6 13 18 ने 5 એટલે કે 23 ના છેદમાં 6 ના 5 ના છેદમાં 8 ભાગ મેળવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે એનો ગુણાકાર કરીએ, બંને અપૂર્ણાંક છે, અપૂર્ણાંકોનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો શું થાય, અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે, એટલે કે 23 5 105 અને 6 48। તો વિદ્યાર્થી મિત્રો આનું હવે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 48 ના 48 આમ 48 2 અને 19, એટલે આનું અતિ સંક્ષેપ રૂપ થયું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોઈએ તો 9 ના 9.2 ના છેદમાં 3 ના 5 ના છેદમાં 8 ભાગ મેળવવાના છે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો 9 13 27 27 ને 2 એટલે કે 29 ના છેદમાં 3 ના 5 ના છેદમાં 8। હવે ત્યારબાદ બંનેનો શું કરશું ગુણાકાર વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તો કે અંશ બંને અપૂર્ણાંકનો ગુણાકાર, તો અંશ સાથે અંશનો ગુણાકાર અને છેદ સાથે છેદનો ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 8। વિદ્યાર્થી મિત્રો 29 5 145 અને 8 13 24। તો વિદ્યાર્થી મિત્રો આગળ વધશું તો શું થશે, 24 ના 24 છેદમાં તો એને જ રહેશે હંમેશા, 24નો ઘડિયો છે 145 આવે ત્યાં સુધી બોલવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો 24 6 144 થશે, 144માં કેટલા નાખો તો કે 1 નાખો તો 145, તો આ થયું એનું મિશ્ર સંખ્યા। વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ દાખલા નંબર 8 છે કે વિદ્યા અને પ્રતાપ એ પિકનિક માટે એ ગયા એટલે કે પ્રવાસમાં જાય છે, તેમની એ માતાએ તેમને વોટર બેગમાં 5 લિટર પાણી એ ભરીને આપ્યું, તેમાંથી વિદ્યાએ 2/5 એટલે કે 2 ના છેદમાં 5 ભાગનું પાણી પીધું તો પ્રતાપે બાકીનું પાણી પીધું। તો વિદ્યાર્થી મિત્રો અહીં કુલ પાણી કેટલું છે, 5 લિટર, અને વિદ્યાએ પીધેલું પાણી તમને આપેલું છે, તેમાં આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો કે વિદ્યાએ કેટલું પાણી પીધું, તો વિદ્યાર્થી મિત્રો આપણે લખશું અહીં કે પહેલાં કુલ પાણી લખશું, તો કે પાણીનો કુલ જથ્થો 5 લિટર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું લખશું કે વિદ્યાએ 5 લિટર પાણીનો 2/5 એટલે કે 2 ના છેદમાં 5 ભાગ એ પીધો તો પાણી પીધું, તો વિદ્યાર્થી મિત્રો શું લખશું કે વિદ્યાએ પીધેલું પાણી જે આપણે મેળવવાનું છે તે, તો એની બરાબર કુલ હતું 5 લિટર ગુણ્યા જે એણે પીધું એ એટલે કે 2.25 લિટર। તો વિદ્યાર્થી મિત્રો 5 1 5 એટલે કે શું થશે, 1 ગુણ્યા જે છે 2 એટલે કે 2 લિટર પાણી કોણે પીધું, વિદ્યાએ। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન લખવા માટે જવા દઉં છું, તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો બીજો પ્રશ્ન હશે કે પ્રતાપે કેટલા ભાગનું પાણી
પીધું. તો એના માટે સૌ પ્રથમ આપણે એવું લખી શકીએ કે બાકી રહેલું જે કુલ 5 લિટર હતું એમાંથી વિદ્યાએ જે લીધું પીધું એમાંથી જે બાકી રહેલું છે એ કોણે પીધું? પ્રતાપે. તો લખીએ આપણે કે બાકી રહેલું પાણી પ્રતાપે પીધું છે. તો તેથી આપણે શું લખીએ કે પ્રતાપે પીધેલું પાણી બરાબર 5 લિટર કુલ હતું, એમાંથી 2 લિટર કોણે પીધું? વિદ્યાએ. આપણે જે આગળ ગણતરી કરી 2 લિટર, તો એ 2 ને આપણે સીધી બાદ કરી લઈએ કે 2 લિટર, તો 3 લિટર પાણી વધ્યું. તો 3 લિટર પાણી છે એ પ્રતાપે પીધું. હવે આપણે એને અપૂર્ણાંકમાં જવાબ આપીએ તો પ્રતાપે કેટલા ભાગનું કીધું એટલે અપૂર્ણાંકમાં જવાબ આપવો પડે. તો પ્રતાપે પીધેલું પાણી પીધેલા પાણીનો ભાગ બરાબર. વિદ્યાર્થી મિત્રો 3 લિટર એણે પીધું છે એટલે 3 લિટરના છેદમાં કુલ કેટલું હતું? તો કે 5 લિટર. એટલે વિદ્યાર્થી મિત્રો થશે 3 ના છેદમાં 5. વિદ્યાર્થી મિત્રો આને આ દાખલાને જો તમારે ટૂંકમાં ગણવો હોય તો તમે એમ પણ કહી શકો કે પ્રતાપે પીધેલા પાણીનો ભાગ બરાબર 1 માઇનસ વિદ્યાએ પીધેલા પાણીનો ભાગ. એટલે કે 1માંથી તમે જે વિદ્યાના ભાગ છે બાદ કરશો તો પણ તમને છે આ જવાબ મળી જશે.